નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે જે ખૂબ જ ઉપયોગી છે અને આગળની પરીક્ષાઓમાં અવારનવાર પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે તો મિત્રો આ વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે તો વાત કરીએ પ્રથમ પ્રશ્નની તો પ્રથમ પ્રશ્ન આપણે અહીં આપેલો છે કે ભાઈ નયનને બંધ રાખીને ગઝલના ગઝલકારના રચિયતા કોણ છે એટલે કે આ જે ગઝલ છે નયનને બંધ રાખીને તો એ ગઝલ કોણે રચી છે ઓપ્શન એ બરકત અલી વિરાણી ઓપ્શન બી બકત ઠાકોર ઓપ્શન સી રાજેન્દ્ર શાહ અને ઓપ્શન ડી હરિન્દ્ર દવે તો કયા વ્યક્તિએ રચેલી છે તો કે ભાઈ ઓપ્શન એ બરકત અલી વિરાણી કે જેમણે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા હતા તો આ ગઝલ છે એણે લખેલી છે હવે એમનું ઉપનામ શું છે તો કે બેફામ શું છે બેફામ એમનું ઉપનામ છે બકર ઠાકોરનું પૂરું નામ ઘણી વખત પૂરું પૂછાય જાય છે આપને તો કે ભાઈ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર શું ઉપનામ છે અને પૂરું નામ છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર રાજેન્દ્ર શાહની વાત કરીએ મિત્રો તો કે આ રાજેન્દ્ર શાહ સાહિત્ય ક્ષેત્રે સારું એવું યોગદાન કહી શકાય કે જેમને ભારતનો સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે જે ક્યારે મળેલો હતો તો કે બે હજાર એકમાં એમને મળેલો હતો કઈ કૃતિ માટે તો કે ધ્વનિ કઈ કૃતિ માટે ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે એમને મળેલો હતો જ્યારે હરીન્દ્ર દવેની વાત કરીએ તો એમની એક કૃતિ કાવ્ય પંક્તિ ખૂબ જ જાણીતી છે કઈ તો કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા હવે મિત્રો આ બધા જ કવિઓ છે એમના અલગથી આપણે સેપરેટ ફૂલ ડિટેલ સાથેના વિડીયો આપણે બનાવીશું આગળ એટલે અત્યારે વધારે એમની ચર્ચા કરતા નથી આગળ જોઈએ પ્રશ્ન નંબર બે શિક્ષક દિન તો એની સામે શું આપ્યું છે પાંચ સપ્ટેમ્બર તો એ જોડ આપેલી છે શિક્ષણ દિન તો એની સામે શું આવશે ઓપ્શન એ બાર જાન્યુઆરી ઓપ્શન બી એકવીસ એપ્રિલ ઓપ્શન સી અગિયાર નવેમ્બર કે ઓપ્શન ડી પાંચ સપ્ટેમ્બર તો મિત્રો આ શિક્ષક દિન છે એની સામે શું આવે છે પાંચ સપ્ટેમ્બર હવે શિક્ષણ દિન છે એમની સામે શું આવશે તો કે ભાઈ અગિયાર નવેમ્બર આવશે શું આવશે તો કે અગિયાર નવેમ્બર હવે આ શિક્ષક દિન છે એ કોની યાદમાં ઉજવાય છે તો કે ભાઈ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એમની યાદમાં ઉજવાય છે શિક્ષક દિન ક્યારે તો કે પાંચ સપ્ટેમ્બર પણ શિક્ષણ દિન છે એ કોના યાદમાં ઉજવાય છે તો કે મોલાના અબ્બુલ કલામ આઝાદના છે યાદમાં ઉજવવામાં આવે છે જે ક્યારે ઉજવવામાં આવે છે તો કે અગિયાર નવેમ્બરે ઉજવવામાં આવે છે ક્યારે તો કે અગિયાર નવેમ્બરે હવે આ બાર જાન્યુઆરી કયો દિવસ ઉજવાય છે મિત્રો તો કે રાષ્ટ્રીય યુવા દિવસ કયો રાષ્ટ્રીય યુવા દિવસ જે કોની યાદમાં ઉજવવામાં આવે છે તો કે સ્વામી વિવેકાનંદની યાદમાં ઉજવવામાં આવે છે બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ તો આ સવાલમાંથી આપણે આટલી માહિતી યાદ રાખીશું જોઈએ આગળ પ્રશ્ન નંબર ત્રણ ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ઓપ્શન એ પરમવીર ચક્ર ઓપ્શન બી પદ્મશ્રી ઓપ્શન સી ભારત રત્ન અને ઓપ્શન ડી વિભૂષણ તો વાત કરીએ ક્રમની દ્રષ્ટિએ તો સૌથી મોટો પુરસ્કાર કયો આવશે તો કે ભાઈ ઓપ્શન સી એટલે કે ભારત રત્ન છે એ સૌથી સર્વોચ્ચ પુરસ્કાર ભારતનો ગણવામાં આવે છે હવે ભારત રત્ન પછી કયો આવશે મિત્રો તો કે ભાઈ પદ્મ વિભૂષણ ભારત રત્ન પછી પદ્મ વિભૂષણ પછી પદ્મભૂષણ અને પદ્મશ્રી એટલે આ રીતના આવશે ભારત રત્ન પદ્મવિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી પણ આ પરમવીર ચક્ર છે એ કયા આપવામાં આવે છે તો કે સૈન્યમાં આ એવોર્ડ આપવામાં આવે છે પણ આ પરમવીર ચક્ર છે એ સૈન્યનો સર્વોચ્ચ પુરસ્કાર છે કયા ક્ષેત્રનો પુરસ્કાર છે તો કે સૈન્યનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે તો કે પરમવીર ચક્ર છે એટલે ક્રમની દ્રષ્ટિએ યાદ રાખીશું ભારત રત્ન પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી અને જ્યારે પરમવીર ચક્ર છે એ કયા ક્ષેત્રમાં આવશે તો કે સૈન્ય ક્ષેત્રમાં અને સૈન્યનો કોઈ સર્વોચ્ચ પુરસ્કાર હોય તો કયો છે પરમવીર ચક્ર તો આટલી માહિતી આપણે આમાં યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર ચાર આપેલું છે જાનકી વન ક્યાં આવેલું છે ઓપ્શન એ ધરમપુર ઓપ્શન બી બારડોલી ઓપ્શન સી અંબાજી અને ઓપ્શન ડી વાસદા તો આ જાનકી વન છે એ ક્યાં આવેલું છે મિત્રો તો કે ભાઈ ઓપ્શન ડી વાસદામાં આવેલું છે ક્યાં આવેલું છે વાસંદા જે કયા જિલ્લામાં આવેલું છે તો કે નવસારીમાં આવેલો છે કયા જિલ્લામાં આવેલું છે તો કે નવસારીમાં આવેલું છે હવે આ એક વન મહોત્સવ અંતર્ગત દર વર્ષે એક એક વન છે એમની ઉજવણી થતી હોય છે એટલે કે એક એક નવા નવા વનની રચના થતી હોય છે હવે આમની શરૂઆત ક્યારે થઈ તો કે બે હજાર ચારમાંથી ક્યારે થઈ બે હજાર ચારમાં તો સૌપ્રથમ પ્રથમ કયા સ્થળે છે એ પ્રથમ વન સ્થાપવામાં આવ્યું તો કે ગાંધીનગરમાં હવે આ ગાંધીનગરમાં કયું વન સ્થાપવામાં આવ્યું હતું એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ફરીથી

જનમત સંગ્રહ દ્વારા છે એ ભારતમાં જોડવામાં આવ્યો હતો ઓપ્શન એ જમ્મુ કાશ્મીર ઓપ્શન બી હૈદરાબાદ ઓપ્શન સી જુનાગઢ અને ઓપ્શન ડી મૈસૂર તો કયો જવાબ આવશે મિત્રો તો કે ભાઈ જૂનાગઢને છે એ જનમત અંતર્ગત છે એ જોડવામાં આવ્યું હતું હવે આમની થોડાક ઇતિહાસની ચર્ચા કરીએ તો કે મિત્રો જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ટોટલ પાંચસો બાસઠ દેશી રજવાડા હતા ભારતમાં કેટલા દેશી રજવાડા હતા તો કે પાંચસો બાસઠ દેશી રજવાડા ગુજરાતની વાત કરીએ તો કેટલા હતા ત્રણસો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કેટલા રજવાડા દેશી તો કે બસો બાવીસ દેશી રજવાડા એમાંથી સૌપ્રથમ કયું કયા વ્યક્તિએ પોતાનું દેશ રજવાડું છે એ ભારતને આપેલું તો કે ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજીએ પછી તો કે ભાઈ પાંચસો બાસઠ માંથી બધા જ છે એ જોડાઈ ગયા એમાં ત્રણ છે એ દેશી રજવાડા છે એ ભારતમાં જોડાવવા પર મનાઈ કરી હતી અથવા જોડાવું ન હતું જેમાંના કયા કયા હતા તો કે ગુજરાતમાંથી જૂનાગઢ પછી હૈદરાબાદ એટલે કે આંધ્રપ્રદેશમાં હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર તો કે આ ત્રણ છે જોડાવાની શું કરી હતી મનાઈ જેમાં આ જુનાગઢ છે એના રાજા કોણ હતા એ સમયે તો કે મોહબ્બત ખાન ત્રીજો કયો વ્યક્તિ હતો મોહબત ખાન ત્રીજો જે કયા વંશનો હતો બાબી વંશનો હતો એ પોતે મુસ્લિમ હોવાથી એમને છે એ ક્યાં હતી ગણતરી જોડાવાની તો કે પાકિસ્તાનમાં જોડાવાની હતી એટલા માટે આ સ્થળને છે એમાં ભારતમાં જોડવા માટે અહીંયા આરજીવ હુકૂમત કરવામાં આવે છે અને એમાં નેતાગીરી કોણ લે છે તો કે શામળદાસ ગાંધી જેના વડાપ્રધાન બને છે આરજીવ હુકૂમતના અને રતુભાઈ અદાણી છે એ એરફિલ્ડમાં ટૂંકમાં સેનાપતિ બને છે અને એના અંતર્ગત આરજી હુકૂમતનું વડુમથક ક્યાં રાખવામાં આવે છે વડું મથક તો કે રાજકોટમાં રાખવામાં આવે અને આ આરજી હુકુમતમાં જનમત લેવામાં આવે અને આ જનમત અંતર્ગત ઘણો જ બધી સંખ્યા છે જે ભારતમાં જોડાવા માટે તૈયાર થાય છે એટલે કે એમાં વધારે મત આવે છે એટલા માટે મોહમ્મદ ખાન ત્રીજો છે એ પોતાનું રાજ્ય છે એના સેનાપતિ શાહનવાઝ ભૂટોને સોંપી દે છે અને પોતે છે એ જતો રહે છે ક્યાં જતો રહે છે કરાચી પણ પાછળથી શાહનવાજ ભૂટોએ પણ આ ભારતમાં જોડવા માટે જનતા તૈયાર થઈ ગઈ આટલા માટે રાજકોટના કમિશનર નીલમ બુચ એમને છે એ પત્ર લખીને શું કરે છે સત્તાની સોંપણી કરી દે છે એટલે કે આ રીતના જૂનાગઢ છે એ ભારતમાં ભળે છે પ્રશ્ન આવે છે હૈદરાબાદનો તો હૈદરાબાદને છે એ કઈ રીતના જોડવામાં આવે છે તો કે પોલીસ પગલાં દ્વારા જોડવામાં આવે છે કયા આધારે પોલીસ પગલાં અને આના માટે એક ઓપરેશન કરવામાં આવે છે અને એનું નામ છે ઓપરેશન પોલો શું નામ હતું ઓપરેશન પોલો જે અંતર્ગત હૈદરાબાદને ભારતમાં જોડવામાં આવે છે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો કે ભાઈ જમ્મુ કાશ્મીર છે એ પોતે સ્વતંત્ર રહેવા માગતું હોય છે એટલે કે બફર રહેવા માગતું હોય છે બફર રાજ્ય પણ પાકિસ્તાનને જાણ થતાં પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પર આક્રમણ કરે છે આથી જમ્મુ કાશ્મીરના રાજા ડોંગરી ડોંગરી વંશના રાજા હતા હરિસિંહજી એણે છે એ શું કર્યું તો કે ભાઈ ભારત સાથે જોડાયો પણ વિશેષ અધિકાર સાથે જોડાયું કઈ રીતના જોડાયું વિશેષ અધિકાર એટલે કે ભારત સાથે આ કઈ રીતના જોડાયેલું છે તો કે વિલયપત્ર સાથે કયા આધારે વિલયપત્ર સાથે જોડાયેલું છે તો કે જુનાગઢ છે એ જનમત દ્વારા હૈદરાબાદ છે પોલીસ બગલા દ્વારા અને જમ્મુ કાશ્મીર છે એ વિલયપત્ર દ્વારા છે એટલે આવી રીતના છે એ ભારતમાં પાંચસો બાસઠમાંથી આ છેલ્લા ત્રણ જે રજવાડા હતા એ ભારતમાં જોડાયા હતા તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે જય હિન્દ જય ભારત અસ્તુ